गुजरात वासीओ ठंडी अने मावठा माटे तैयार रहेजो। बंगाळनी खाड़ीना दरियामां फरीथी एक नवुं वावाझोडुं बनतुं जोवा मळी रह्युं छे अने आ नवा वावाझोडाना कारणे गुजरात उपर पण फरीथी खेदान मैदान सर्जातुं जोवा मळी शके छे। आंबालाल पटेल द्वारा आकाश पाताळ एक करनारी गुजरात माटे फरीथी नवी आगाही करवामां आवी छे। साथे साथे हजी पण दरियानी अंदर एक वियतनामनी अंदर एक फिलिपाइन्सनी अंदर आम बे नवा वावाझोडा त्राटकवानी तैयारी करता जोवा मळी रह्या छे अने आ नवा वर्ष दरमियान एक बाद एक नवा नवा वावाझोडा दरियानी अंदर सतत सर्जाता जोवा मळी रह्या छे। अरब सागरना उंडाण वाला दरियानी अंदर पण एक नवी डीप डिप्रेशन वाली सिस्टम बनती जोवा मळी रही छे, जेने लईने गुजरातना वातावरण उपर मोटा पलटाव आववा अंगे अने गुजरातमां मावठू वरसवाने लईने नवी आगाही करवामां आवी छे, जेमां आंबालाल पटेलनी आगाही प्रमाणे फरीथी 22 नवेम्बर थी गुजरातनी अंदर ठंडीना प्रमाणनी अंदर वधारो थतो जोवा मळवानो छे। साथे साथे 19 तारीख थी लईने आवनारी 22 नवेम्बरनी वच्चे बंगाळना उपसागरना दरियामां एक महाप्रचंड अने अत्यंत तोफानी वावाझोडું બનતું જોવા મળવાનું છે, જેના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા ફેરબદલ આવી શકે છે અને ગુજરાતમાં ફરીથી માવઠું લાવી શકે છે જેવી આગાહી કરવામાં આવી છે। આમ નવી આગાહીના પગલે ગુજરાતની અંદર આજથી વાતાવરણની અંદર મોટા પલટા આવતા હોય તેમ આવનારી 14 તારીખ સુધી અને જે બાદ 19 તારીખ અને 19 તારીખ બાદ આવનારી 22 નવેમ્બર દરમિયાન બંગાળની ખાડીના દરિયામાંથી સક્રિય બનતું વાવાઝોડું ગુજરાત ઉપર ત્રાહિમામ દર્શાવતું હોય તેમ ગુજરાતની અંદર નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની અંદર પણ ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે ગુજરાતની અંદર ફરીથી માવઠું ભૂકા બોલાવતું હોય તેમ ગુજરાતની અંદર કમોસમી વરસાદ ઉથલ પાથલ સર્જાય તેમ ભારે વરસાદનું જોર વરસાવતો ગુજરાતની અંદર માવઠું અને નવી નવી સિસ્ટમો જોવા મળવાની છે। હવામાન વિભાગના ડાયરેક્ટર દ્વારા પણ ગુજરાત રાજ્યની અંદર આગામી 7 દિવસોની અંદર મોટા ફેરફાર આવવાની આગાહી કરવામાં આવી છે। તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર સતત નવી નવી હલચલો બધી જોવા મળી રહી છે, જેને લઈને અત્યારે ગુજરાતના વાતાવરણની અંદર ધીમી ગતિએ ઠંડીની અંદર વધારો થતો જોવા મળ્યો છે અને ગુજરાતની અંદર 2-3 ડિગ્રી સેલ્સિયસની અંદર તાપમાનની અંદર પણ ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે। તે ઉપરાંત ઉત્તર પૂર્વીય પવનો અત્યારે બંગાળની ખાડીના દરિયામાંથી ફૂંકાવાની શરૂઆત જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતની અંદર વહેલી સવાર દરમિયાન ઠંડી અને ગુજરાત રાજ્યની અંદર બપોર દરમિયાન સતત ગરમીનો અહેસાસ થતો હોય તેમ ગુજરાત રાજ્યની અંદર સતત ચાલુ વર્ષની અંદર બેવડી ઋતુનો સતત અનુભવ ગુજરાતમાં થતો જોવા મળી રહ્યો છે। અને આંબાલાલ પટેલ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ઠંડીના ચમકારાની અંદર હજી પણ રીતસરનો ગુજરાતમાં વધારો જોવા મળી શકે છે, જેને લઈને ગુજરાતની અંદર આ વખતે ઠંડીની અંદર ખૂબ જ પ્રમાણની અંદર વધારો થાય તેવી પણ આગાહી દર્શાવવામાં આવી છે। અને આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આજથી લઈને આવનારી 14 નવેમ્બરની વચ્ચે બંગાળની ખાડીના દરિયામાં એક મજબૂત ડિપ્રેશન સક્રિય બનતું જોવા મળવાનું છે અને આ નવા ડિપ્રેશનના કારણે દરિયાકાંઠાઈ વિસ્તારોની અંદર જેમાં મદુરાઈ બેંગલુરુ હૈદરાબાદ બેંગલવી વિશાખાપટ્ટનમનો દરિયાનો કાંઠાનો વિસ્તાર ભુવનેશ્વરના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર બંગાળની ખાડીના દરિયામાંથી સતત તોફાની પવનનો અવર જવરનો એક નવો રસ્તો અને એક મોટો પટ્ટો લંબાયેલો જોવા મળવાનો છે। સાથે સાથે વિયેતનામના દેશથી લઈને ફિલિપાઇન્સના વિસ્તારો સુધી નવા નવા વાવાઝોડા સક્રિય બનતા હોવાના કારણે દરિયાના મારફતે એક સિસ્ટમનો ઘેરાવો બંગાળની ખાડીને અરબ સાગરના વિસ્તારો સુધી લંબાતો જોવા મળવાનો છે અને દરિયાની અંદર સતત નવા ચક્રવાત અને નવા નવા વાવાઝોડા બનતા જોવા મળી શકે છે જેવી નવી નકોર આગાહી કરવામાં આવી છે, જેને લઈને રાજ્યની અંદર ગુજરાતની અંદર મોટા પલટાવ આવવાની હળવી ગતિએ શરૂઆત જોવા મળી રહી છે અને ગુજરાતની અંદર સામાન્ય રીતે અત્યારે 24 ડિગ્રીથી લઈને 27 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે। આમ ગુજરાતની અંદર શિયાળાની શરૂઆતની પહેલા અત્યારે
હળવી ઠંડીનો ચમકારો ગુજરાતમાં વધતો જોવા મળ્યો છે અને આગામી દિવસોની અંદર ગુજરાતમાં હાડ થીધવતી ઠંડી પડશે જેવી પણ નવી નકોર આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બનેલું હવાનું હળવું દબાણ સાયક્લોનિક સિસ્ટમની અંદર પરિવર્તિત થતું જોવા મળી રહ્યું છે અને બંગાળની ખાડીની અંદર દક્ષિણી પશ્ચિમી ભાગોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનનો મારો વધતો જોવા મળી રહ્યો છે અને હવે સમુદ્ર સપાટી ઉપર 3.6 કિલોમીટર સુધી આ નવું સાયક્લોનિક સર્ક્યુલેશનનો ઘેરાવો અત્યારે ફેલાયેલો જોવા મળી રહ્યો છે, જેના કારણે બંગાળની ખાડી ઉપર આવેલા કેટલાક રાજ્યોની અંદર લો પ્રેશર સિસ્ટમનો એરિયા અત્યારે આ વિસ્તારની અંદર બનતો જોવા મળી રહ્યો છે, જેના કારણે તામિલનાડુના વિસ્તારથી લઈને મદુરાઈ બેંગલુરુના વિસ્તારો અને શ્રીલંકાના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આંધી તુફાન વંટોળ સાથે પવનનો અવર જવરનો મારો વધતો જોવા મળ્યો છે અને તોફાની સાથે આ વિસ્તારોમાં માવઠું કમોસમી વરસાદ અત્યારે ભૂકા બોલાવતું જોવા મળી રહ્યું છે, જેને લઈને દક્ષિણી ભારતના સંપૂર્ણ રાજ્યોની અંદર અત્યારે એલર્ટ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે, જેમાં તામિલનાડુનો વિસ્તાર, પોંડુચેરી કરાયના વિસ્તારની અંદર, કેરળની સાથે આંધ્રપ્રદેશના વિસ્તાર, રાયસલીમના વિસ્તારોની અંદર આગામી એટલે કે 12 તારીખથી લઈને આવનારી 15 નવેમ્બર સુધી ભારે વરસાદ વરસવાની સંભાવના પણ દર્શાવવામાં આવી રહી છે। આમ દરિયાની અંદર અત્યારે સક્રિય બનતી નવી હલચલોના કારણે બંગાળની ખાડીમાં વાવાઝોડું પોતાની ચરમ સીમાએ પહોંચ્યું હોય તેમ નવી અત્યારે લો પ્રેશરોની સિસ્ટમની સાથે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જેમાં ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ અને તામિલનાડુના વિસ્તારોની સાથે કેરળના વિસ્તારોની અંદર આ નવી સિસ્ટમ ત્રાટકવાની તૈયારી કરતી હોય તેમ અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર હલચલ વધતી જોવા મળી રહી છે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હજી પણ આગામી 3 દિવસોની અંદર રીતસરની ઉથલપાથલ સાથે આંધી તુફાન વંટોળ સાથે પવન ભૂકા બોલાવતો જોવા મળવાનો છે અને અત્યારે આ વિસ્તારોની અંદર પવનની તીવ્રતા 110 કિલોમીટરથી લઈને 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે આ વિસ્તારોની અંદર પવનની ગતિવિધિ જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતની અંદર પણ મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે। ગુજરાત ઉપર પણ માવઠાનું જોર વધતું હોય તેમ અત્યારે તોફાની પવનોની સાથે રાજ્યની અંદર ઠંડીની અંદર ધીમી ગતિએ વધારો વધતો જોવા મળી રહ્યો છે, જેના કારણે રાજ્યની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર ઠંડીના ચમકારાની અંદર વધારો વધતો જોવા મળ્યો છે અને આગામી 2 દિવસોમાં સૌરાષ્ટ્રના આ વિસ્તારોની અંદર હજી પણ ઠંડીની અંદર પુષ્કળ વધારો વધતો જોવા મળવાનો છે। તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર અત્યારે 24 ડિગ્રીથી લઈને 25 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે અને આ વિસ્તારોની અંદર હળવી ગટીએ ઠંડીની અંદર વધારો થતો જોવા મળ્યો છે અને ફરીથી આગામી દિવસોની અંદર દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં રીતસરનું માવઠાનું જોર વધતું જોવા મળવાનું છે અને આંધી તુફાન વંટોળ સાથે ગુજરાતની અંદર હજી પણ માવઠું ભૂકા બોલાવતું જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતની અંદર દાહોદ, છોટાઉદેપુર, અહેમદાબાદનો જિલ્લો, આણંદ, વડોદરાના જિલ્લાની અંદર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર, આમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઠંડીના પ્રમાણની અંદર પુષ્કળ વધારા સાથે 22 ડિગ્રીથી લઈને 24 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ટેમ્પરેચર સાથે રાજ્યની અંદર ઠંડીના ચમકારા વધતા જોવા મળ્યા છે અને અહેમદાબાદના વિસ્તારોની અંદર, વડોદરાના વિસ્તારોની અંદર ઠંડીની ગતિવિધિની અંદર મોટા ફેરબદલ આવતા જોવા મળી રહ્યા છે અને કચ્છના વાતાવરણની અંદર પણ હળવી ઠંડીની શરૂઆત અત્યારે જોવા મળી રહી છે। સાથે સાથે ઉત્તર ગુજરાતની અંદર રાજસ્થાનની સરહદને અડીને આવેલો બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના જિલ્લાની અંદર પણ ઠંડીનો વર્તારો વધતો જોવા મળ્યો છે। જોકે પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર 23 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે। આમ બંગાળની ખાડીના દરિયામાં બનતી નવી નવી સિસ્ટમોના કારણે અને નવા વાવાઝોડાના કારણે ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને હજી પણ આવનારી 20 નવેમ્બર સુધીની અંદર મોટા પલટાવ સાથે માવઠાનું સંકટ વધતું જોવા મળી શકે છે, જેવી નવી નકોર આગાહી ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહી છે।